મિત્રો, તમે જાણતા જ હશો ને કે 9મી ઓગસ્ટ આવી રહ્યો છે. તમે આજુબાજુ તમારા વિસ્તારમાં જોયું હશે કે 9મી ઓગસ્ટના બોર્ડ બેનરો લાગ્યા હશે, કાં તો તમે છાપામાં વાંચ્યું હશે. આપણી ગુજરાત સરકારે પણ નિર્ણય કર્યો છે કે આપણે વિશ્વ આદિવાસી દિવસની ધૂમધામથી ઉજવણી થશે. મિત્રો, આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી 68 જેટલા દેશોમાં થાય છે, તો આપણે પણ મિત્રો એની ઉજવણી કરવી જોઈએ. મિત્રો, આ વખતે આપણા વાસ્તવમાં પણ એને ગયા વર્ષની જેમ ધૂમથી ઉજવણી કરવામાં આવશે. મિત્રો, આના વિશે વધારે તમને પિયુષભાઈ ગાવિત જણાવશે. મિત્રો, વિશ્વાદિવાસી દિવસ વિશે કિરણભાઈ જણાવ્યું છે, એના વિશે હું જણાવવા માગું છું કે આપણા વાસદામાં પણ વિશ્વાદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવાનું આપણે આયોજન કર્યું છે. આપણે ગયા વર્ષે પણ ધામધૂમથી વિશ્વાદિવાસી દિવસની ઉજવણી કરી હતી. આ વખતે પણ આપણે વિશ્વાદિવાસી દિવસની ઉજવણી કરવા રૂપે 9 વાગ્યે સવારે 9મી ઓગસ્ટના દિવસે કુકણા સમાજ ભવન ખામલા છપા ખાતે ભેગા થવાનું રહેશે. ત્યાં સવારે આપણે લોકફાળાના ભાગીદારી રૂપે જે ફાળો આવ્યો છે તેમાંથી આપણે નાસ્તાનું પણ આયોજન કર્યું છે. સવારે ત્યાંથી નાસ્તો કરીને આપણે કુકણા સમાજ ભવનથી ચાર રસ્તા સુધી આપણે સાંસ્કૃતિક રેલી કાઢીશું. રેલી પત્યા બાદ આપણે જે ફાળો આવ્યો છે એમાંથી આપણે પ્રીતિ ભોજનનું પણ આયોજન કર્યું છે. તો એક આદિવાસી તરીકે આપણે ગર્વ લેવાની બાબત છે કે આપણો દિવસ ઉજવાઈ રહ્યો છે. તો દરેક આદિવાસીએ પોતાની નૈતિક ફરજ સમજીને આ સાંસ્કૃતિક રેલીમાં અને આ પ્રોગ્રામમાં આવવા માટે અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. તો દરેક આદિવાસીએ આ રેલીમાં અવશ્ય પધારવું. જય આદિવાસી.